मित्रों जय जवान जय किसान। खेडूतोनी परिस्थिति खूब दयनीय बनती जाए छे। दिवसे ने दिवसे खेडूतोने भाव न मळे, पाक वीमो न मळे, खेडूतोने देवा माफी न थाय, धिराण माफ न थाय, आ केटली परिस्थिति, केटला समयथी खेडूतो पीड़ाई रह्या छे। अने तमे जुओ पाक वीमा योजना नथी एटले मरजी पड़े त्यारे कमोसमी वरसाद थाय अने आपणो हाथमां आवेलो मोढामां आवेलो कोड़ियो जूटवाई जाय छे। प्रधानमंत्री नरेन्द्र भाई ने मारे विनंती करवी छे कि खेडूत 15-20 वीघा में कई रीते जिंदगी जीवत हे, एक महीनो तमे जीवीने बताओ। आवी रीते आपणे मोटी वातो करवी बहु सहेली छे। उद्योगपतिओना तमे करोड़ो रूपया माफ करो भले करो, पण खेडूतोनो माफ नथी करता एटलू तो नहीं। खेडूतोने भाव पण नथी आपता, आपणे आपी नथी शकता। आजे जे रीते खेडूतोना प्राण प्रश्नो छे एने लईने बामणासा खाते 25 ઓક્ટોબરે સવારે 9 વાગે મહાપંચાયત, ખેડૂત મહાપંચાયત યોજાવા જઈ રહી છે। મિત્રો હું પણ આવી રહ્યો છું, જેમાં ઇકો સેન્સિટિવ ઝોનના ખેડૂતોના પ્રશ્નો હોય, ઘેડ પંથકના ખેડૂતોના પ્રશ્નો, 2-3 મહિના સુધી પાણી જ ભર્યું રહે ઘેડમાં, અને વર્ષોથી એક જ બાણું આપવામાં આવે, રકાબી જેવું છે, ચંદ્ર ઉપર યાન ઉતારી શકીએ છીએ, તો આ રકાબી જેવું વ્યવસ્થિત ન થઈ શકે, ન થઈ શકતું તો તમે વ્યવસ્થા તંત્રને તમે કહો અથવા તો અમને આપો, ખેડૂતોને અમે કરી દેશું। એટલે આ તમામ પ્રાણ પ્રશ્નો છે, ખેડૂતોના ભાવની વાત છે, ખેડૂતોને જે રીતે ધિરાણ સમયે પરેશાનીઓ પડે છે, ખેડૂતોને જે કમોસમી વરસાદ થાય છે, પાક વીમા કંપનીઓને હાઈકોર્ટે આપે કહેલું છે કે ભાઈ તમે પાક વીમાની જે અમારા પ્રીમિયમ લઈ ગયા છે ચૂકવો, એ નથી ચૂકવ્યું, એ બધા પ્રશ્નો છે, એ બધા પ્રશ્નોને આપણે વાચા આપીશું। સૌ સૌરાષ્ટ્રના ખેડૂતોને મારી વિનંતી છે, જેટલા ખેડૂત આગેવાન છે, તમામ રાજકીય આગેવાનોને પણ મારી વિનંતી છે, રાજકીય મંત્રીઓને સાંસદોને પણ મારી વિનંતી છે કે આવો આપણે સૌ ખેડૂતો માટે એક થઈએ અને ખેડૂતોનો અવાજ ઉઠાવીએ। રાજકીય પક્ષ એક બાજુ છે, એક ખેડૂત સમાજ માટે, ખેડૂતની નીચે ખેડૂત મજૂર વર્ગ છે, ખેત ભાગિયા વર્ગ છે અને શ્રમિક વર્ગ છે, એ તમામ ખેડૂતો ઉપર નિર્ભર છે, અને ખેડૂતોના ખેતરમાંથી જો એના ઘરમાં આવશે તો એ નાના વેપારીઓની માલ ખરીદી, નાના વેપારીઓ પણ જીવન ખેડૂતો ઉપર નિર્ભર કરી રહ્યા છે, ત્યારે એમના સૌ માટેની લડતમાં આપણે એક થઈએ। 25 ઓક્ટોબરે બામણાસા ઘેડ જૂનાગઢના કેશોદ તાલુકામાં આપણે મળીએ છીએ, આપ સૌ પધારજો એવી વિનંતી। જય જવાન જય કિસાન, ઈશુદાન ગઢવીના રામ રામ।